अस्सलामुअलैकुम वाला विद्यार्थीओ, पाछला वीडियो में आपणे पेज आसपास में पेज नंबर 2 जोयु हतु। तमे आ चित्र में चित्र ने जोईने तळावनी आसपास पुनमे कया प्राणीओने जोया ते लखवानुं हतु। तमे लोको आशा राखुं छुं के तमे आ कोष्टक मां तमे खाली जग्या कोष्टक भरी दीधु हसे। तो पण तमने याद करावी लो के तळावनी आसपास पूनमे नीचे मुजबना प्राणीओ जोया हसे। कोष्टक नंबर 1 मां आवशे बकरी, बीजा मां काचबो, तीजा मां बगलो, चौथा मां भेस, डेरको, टीटूरी अने एक बारकी। आ चित्रों तमे जोया हसे। पेज नंबर 3 मां तमे तळाव पासे जोयेला प्राणीनी जेम काम करी शको। कयो प्राणी केवो अवाज काढे छे अने केवी रीते हलनचलन करे छे, विविध पशु पंखीओना अवाज नकल करवानी छे। जुदा जुदा प्राणीओ एक जग्याए थी बीजी जग्याए जवा माटे जुदी जुदी रीते हलनचलन करे छे। केटला प्राणीओ केटलाक पेटे सरकीने चाले, केटलाक उड़े छे अने केटलाक तरे छे, केटलाक प्राणीओ कूदका मारीने चाले छे। तो आपणे विचारो अने लखो प्राणीओना रहेठाण, प्राणीओ कई कई जग्याए पोतानुं रहेठाण करे छे ते आ कोष्टकमां लखवानुं छे। आपेला विविध रहेठाणोमां प्राणीओना नाम लखवानुं छे। तेमां दरमां रहेता प्राणी, मारामां रहेता प्राणी, घरमां रहेता प्राणी अने पाणीमां रहेता प्राणी। तो आपणे सौप्रथम दरमां रहेता प्राणी विशे आ कोष्टकमां लखवानुं छे। तो दरमां रहेता प्राणी, चलो बाळको आपणे जोईए। पहला नंबरमां आवशे ઉંદર। ઉંદર પણ દરમાં રહે છે। સાપ, સાપ પણ દરમાં રહે છે। કીડી, કીડી પણ દરમાં રહે છે। મકોડા, મકોડા પણ કીડીમાં મકોડા પણ દરમાં રહે છે। બે નંબરના બે નંબરમાં મારામાં રહેતા પ્રાણી, મારામાં રહેતા પ્રાણી પશુઓ પંખીઓ, તો પહેલા નંબરમાં આવશે કબૂતર, ચકલી, કાગડો, બગલો। આ પક્ષીઓ મારામાં રહેતા હોય છે અને ઘરમાં રહેતા, ઘરમાં રહેતા માં પહેલું કરોળીઓ એ પણ ઘરમાં રહે છે, બિલાડી એ પણ ઘરમાં રહે છે, ગરોળી એ પણ ઘરમાં રહે છે અને વંદો, વંદો પણ ઘરમાં રહે છે। પાણીમાં રહેતા પ્રાણીઓ, પાણીમાં રહેતા પ્રાણીઓમાં આવશે માછલી, દેડકો, કાચબો અને મગર। પાણીમાં રહેતા પ્રાણીઓ છે, યાદ કરો અને લખો। તમારે મેં તમને પાછલા વિડીયોમાં પણ કહ્યું હતું, પણ તમારે હું બીજી વાર તમને યાદ કરાવી લઉં કે ઉડી શકે તેવા માં આવશે પહેલી ચકલી, બીજામાં કાગડો, ત્રીજી કબૂતર, પગથી ચાલી શકે તેવા, પગથી ચાલી શકે તેવા પ્રાણીઓમાં આવશે પહેલા નંબરમાં ઘોડો, બીજો ગાય, ત્રીજું બકરી। પેટે ઘસેડીને ચાલી શકે તેવા, પેટે ઘસેડીને ચાલી શકે તેવામાં સાપ, ગરોળી અને અળસિયું, સાપ, ગરોળી અને અળસિયું। કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણી, શું કૂદકા મારીને ચાલી શકે તેવામાં દેડકો,
સસલું અને કાંગારું, દેડકું, સસલું અને કાંગારું. ચોથા નંબરમાં, પાંચમા નંબરમાં પૂંછડી હોય તેવા પ્રાણી, પૂંછડી હોય તેવા પ્રાણીમાં આવશે કૂતરો, બિલાડી અને ગધેડો. કૂતરો, બિલાડી અને ગધેડો. માથે સિંગરા હોય તેવા પ્રાણી, માથે સિંગરા હોય તેવા પ્રાણીમાં આવશે ગાય, ભેંસ અને બળદ. ગાય, ભેંસ ને બળદ. છઠ્ઠા નંબરમાં આવશે દિવાલ ઉપર ચાલી શકે તેવા, દિવાલ ઉપર ચાલી શકે તેવામાં ગરૂડી, કીડી, મકોડો. ગરૂડી, કીડી અને મકોડો. તો પ્રાણીઓ, આ પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ પર ઉપર રહે છે, કેટલાક પાણીમાં રહે છે, કેટલાક જમીનમાં રહે છે, કેટલાક જમીનની અંદર દરમાં રહે છે, કેટલાક આકાશમાં ઉડે છે, વળી કેટલાક પ્રાણીઓ આપના ઘરમાં પણ રહે છે. તો અહીંયા બાળકો તમને એક કેટલાક પ્રાણીઓના ચિત્રો આપવામાં આવ્યા છે. એ જીભથી પાણી પીતા હોય, જીભથી પાણી પીતા હોય ત્યાં તમારે લીલો કલર પૂરવાનું છે કોળ, ને હોઠથી પાણી પીતા હોય ત્યાં તમે લાલ કલર પૂરવાનું છે. તો બાળકો પહેલાં આપ આવશે તો ગાય. ગાય એ શું છે? જીભથી પાણી પીવે છે. તો શું આવશે? જીભથી ગાય, જીભથી પાણી પીવે નહીં, તો તે આવશે લાલ રંગ. ગાયમાં આવશે લાલ રંગ. બીજા ચિત્રમાં છે વાંદરો. વાંદરોમાં, વાંદરો પણ જીભથી પાણી પીતો નહીં, તે હોઠથી પાણી પીવે છે. તો તેમાં આવશે લાલ રંગ. કૂતરો, કૂતરો એ જીભથી પાણી પીવે છે. કૂતરો એ જીભથી પાણી પીવે તો એમાં આવશે લીલો રંગ. કૂતરો એ જીભથી પાણી પીવે એટલે એમાં આવશે લીલો રંગ. સાબર, શું છે સાબર? તો એ પણ જીભથી પાણી પીવે છે તો એમાં આવશે લાલ રંગ. જીભ હોઠથી પાણી પીવે છે, શું? સાબર એ હોઠથી પાણી પીવે છે. ભેંસ એ હોઠથી પાણી પીવે છે તો એમાં આવશે લાલ રંગ. તો સી, સી એ જીભથી પાણી પીતો પાણી છે, પાણી છે તો એમાં આવશે લીલો. ગધેડો, ગધેડો પણ ઓટી પાણી પીવે તો તેમાં લાલ રંગ આવશે. બકરી એ પણ ઓટી પાણી પીવે તો એમાં આવશે લાલ રંગ. બિલાડી એ જીભથી પાણી પીવે છે તો તેમાં આવશે લીલો રંગ. હાથી એ પણ હોઠથી પાણી પીવે છે તો તેમાં લાલ રંગ આવશે. વાઘ, વાઘ એ જીભથી પાણી પીવે તો તેમાં લીલો રંગ. અને વરુ એ પણ જીભથી પાણી પીવે તો એમાં લીલો રંગ આવશે. તો અહીંયા પ્રાણીઓના અધુ આગળ તમને પેજ નંબર 5માં, બાળકો પેજ નંબર 4માં તમને સમજ પડી ગઈ હશે. તો
सामा सामा लाल रंग आवशे अने होठ लीलो रंग आवशे। तो बाळको पेज नंबर 5 में आपणे केटलाक पेज नंबर 5 में केटलाक चित्रों आपवामां आव्या छे। तो तेमां बाळको तमारे अलग अलग कलर पूरवानुं छे। घरमां रहेता होय शुं घरमां रहेता होय तेवा प्राणीओ पर कलर पूरवानुं छे। बाळको पेज नंबर 6 માં તમે પ્રશ્ન અહીંયા પ્રાણીઓના અધૂરા ચિત્રો આપેલા છે। બાળકો અહીંયા પ્રાણીઓના અધૂરા ચિત્રો આપેલા છે તેમને પૂર્ણ કરવાના છે। સો પ્રશ્નોને આધારે નામ શોધો અને રાઉન્ડ કરો, આ શબ્દોની અલગથી નોંધ કરો। તો મને કેરું ખાવાનું ખૂબ જ ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું। તો એમાં શું આવશે? તો એમાં આવશે વાંદરો। તો વાંદરામાં તમારા આ કોષ્ટકમાં અલગ અલગ શબ્દો આપવામાં આવ્યા છે ને તમારે શબ્દો શોધીને ફોર એક્ઝામ્પલ વાંદરો, તો અહીં લખેલું છે વાંદરો, તો વાંદરા ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે। બીજા નંબરમાં હું દિવાલ પર ઝાડુ બનાવું છું જેમાં જીવજંતુ ચોટે તે મારો ખોરાક છે। તો શું આવશે? કરોળીઓ। તો તમારે આ કરોળીઓ કઈ આગળ છે? તો અહીં આગળ છે, જુઓ નીચે કરોળીઓ, એના વિશે તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે। ત્રીજા નંબરમાં હું આખી રાત જાગું છું અને દિવસ અજવાળો સૂઈ જાઉં છું, તો તે છે ઘુવડ। ઘુવડ કઈ આગળ લખેલું છે? તે તમારે રાઉન્ડ કરવાનું છે। ચોથા નંબર પર ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ મારો અવાજ છે, હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું, તો શું છે? એ દેડકો છે। તો તમારે અહીં આગળ દેડકા વડે તમને ગોલ કરવાનું છે। પાંચમા નંબર, હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટ ઘસરીને ચાલું છું, તો તે છે અરસિયું। તો અરસિયું તમારે અહીં આગળ શોધવાનું છે, અરસિયું શોધીને તમને રાઉન્ડ કરવાનું છે। છઠ્ઠા નંબર પર છે, મારી ગતિ ધીમી છે, હું પાણી અને જમીન પર રહું છું, મારી ગતિ ધીમી છે, હું પાણી અને જમીનમાં રહું છું, તો તે શું છે? કાચબો। તો કાચબો કયા આગળ શબ્દ છે? એ કાચબોનો શબ્દ શોધીને તેના ઉપર રાઉન્ડ કરવાનું છે। તો બાળકો તમને પેજ નંબર 7 પર આપણે જઈએ, પેજ નંબર 7માં કે ઉપર ચિત્રો જુઓ, તમે શું અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો? આ જ રીતે શાહી અને જર રંગનો ઉપયોગ કરી પ્રાણીઓના ચિત્રો બનાવો, તમારી કલ્પના મુજબ ચિત્રો બનાવો, ઉપરના ચિત્રની નકલ કરશો નહીં, તમે તમારી સારા અને ઘરને સંગારવા બનાવેલા ચિત્રોનો ઉપયોગ કરી શકો છો અને તેમાં જાતે છાપો। તો બાળકો આગળ કેટલાક બીજા વૃક્ષની નીચે થોડો સમય પસાર કરો, અહીંથી કોઈ જોઈ શકતા પ્રાણીઓના નિહારો અને જે પ્રાણીઓ દેખાય હોય તેમના નામ લખો। તો થર્ડ ઉપર ત્રણ કોષ્ટક આપેલા છે, તેમાં મકોડો, કીડી અને ખિસકોલી, થર્ડ ઉપર મકોડો, કીડી અને ખિસકોલી, જમીન ઉપર સાપ, ઉંદર અને નોળિયો, ત્રણ નંબર પર ડાળી ઉપર કયા પક્ષીઓ હોય છે? તો જુઓ ચકલી, કાગડો અને કાંચીડો, પાંદરા ઉપર કયા જીવજંતુઓ રહે છે? તો મચ્છર, કરોળિયું અને મધમાખી, વૃક્ષની આજુબાજુ કોણ હોય છે? તો વૃક્ષની આજુબાજુ તમે જોયા હશો બાળકો, તો વૃક્ષની આજુબાજુ ગાય, ભેંસ અને ગધેડું। છઠ્ઠા નંબર પર આવશે તમને અન્ય સ્થળે જોયેલા,
अन्य स्तरे तमने जोईला जेवी रीते जंगल में तमे जोई सक जंगल में जोईला प्राणीओ तो हरण हाथी अने सिंह तो आ तमारे बाळको लखवानुं छे। जोईला प्राणीओना तेमना कदना आधारे गोठवो जोईला प्राणीओ तेमना कदना आधारे जो ए करो तो पहला नंबरमां कीड़ी तेबे जोईलुं छे बे नंबरमां मच्छर त्रण नंबरमां मकोड़ो चार नंबरमां मधमाखी पांच नंबरमां करोड़ियो छ नंबरमां चकली सात नंबरमां उंदर आठ नंबरमां कांचीरो नौ नंबरमां खिसकोली। तो बाळको तमने आ विषे समझ पड़ी गई हसे। तो बाळको कोयडानी रमत में तमारे जाते करवानुं छे। आ कोयडानी रमत फनफेज एक में आपेला चित्रों कापो विविध टुकड़ा भेगा करी फरीथी चित्र बनाओ फनफेज एक ना चित्र ने कापो आ कार्डबोर्ड ने आसमान टुकड़ाओ में कापो आ टुकड़ाओ तमारा मित्रों ने आपो तेओने बधा टुकड़ा साथे गोठवीने प्राणी ने ओळखवानी प्रवृत्ति करो फनफेजनी मदद वडे चित्र चिपकावो। तो बाळको बस आजे आपणे एटलू भण्या छे जेटलू मैं तमने आ चोपड़ी में बतावेलू छे एटलू तमारे होमवर्क में करवानू छे। तो बाळको आपणे आप एले पाठ नंबर एक पूनमे शू जोयू ते अहिया पूर्ण थाय छे। हवे आगला वीडियो में तमने प्रकरण नंबर बे चलावीशू। बाळको तमने हूँ स्वाध्याय पोथी में पण लखवानू छे। पहला आ चोपड़ी में पूर्ण करी लो एना पछी स्वाध्याय पोथी में तमारे लखवानू छे। वाला विद्यार्थियों आशा राखू छू कि तमने बधी समझ पड़ी गई हशे। तो वाला विद्यार्थियों बस आज आपणे एटलू ज भणीशू। हवे आगला वीडियो में प्रकरण नंबर बे भणीशू। अस्सलामु अलैकुम अल्लाह हाफिज़।